फरी एक बार स्वागत करूँ छूँ धोरण 9 सौ विद्यार्थी मित्रों अपनी यूट्यूब चैनल टाइम्स ऑफ लर्निंग पर। विद्यार्थी मित्रों आज आप संख्या पद्धति में स्वाध्याय 1.3 प्रश्न नंबर 4 शीखवा शुरुआत करूँ। तो विद्यार्थी मित्रों जो तुम आज चैनल पर पहली वक्त आएगा हो तो चैनल ने सब्सक्राइब कर लेजो और बेल आइकन ने ऑन कर आपजो जी नवा आना वीडियो की तमाम अपडेट तक झड़पी मिली रहे। विद्यार्थी मित्रों दरेक वीडियो ने लाइक करता रहो और कमेंट करता रहो। तो चलो हम आप शीखवा शुरुआत करे। विद्यार्थी मित्रों प्रश्न 4 में 0.999 अनंत सुधी पुनरावर्तित થયેલા જોવા મળે છે જેને આપણે p / q ના સ્વરૂપમાં લખવાના છે અને એવી સૂચના આપેલી છે કે તમને જે p / q સ્વરૂપ મળે છે એ જવાબ જોઈને શું આશ્ચર્ય થાય છે? તો ચાલો આપણે એને p / q ના સ્વરૂપમાં સૌપ્રથમ તો ફેરવીએ છીએ। આપણે આગળના છે પ્રશ્ન નંબર 3 ની અંદર જે દાખલાઓ ગણેલા છે બસ એ જ પદ્ધતિ અહીં પણ આપણે ઉપયોગમાં લેશું। તો આપણે અહીં ધારણા કરશું, ધારો કે x बराबर 0.999 के जे अनंत सुधी पुनरावर्तित थाय छे। हवे आ परिणाम नंबर 1 आपणने प्राप्त थयेलुं छे। विद्यार्थी मित्रों अहीं जोई शकाय छे के पॉइंट पछीना एक अंकनुं पुनरावर्तन थाय छे। तो डाबी अने जमणी बाजू आपणे 10 वडे गुणीशुं माटे नवुं परिणाम मळशे आपणने 10x। हवे आपणे दशांश चिन्हवाळी संख्याने 10 वडे गुणवाना छे एटले दशांश चिन्ह एक एकम स्थळ जमणी तरफ खसे छे माटे 9.999 अनंत सुधी पुनरावर्तित थता जोवा मळशे जे परिणाम नंबर 2 छे। परिणाम नंबर 2 माथी परिणाम नंबर 1 ने बाद करवानुं छे एटले परिणाम 2 माथी परिणाम 1 ने बाद करता। विद्यार्थी मित्रों 10x માંથી x ને બાદ કરીશું તો આપણને જવાબ મળશે 9x। હવે 9 માંથી 0 ને બાદ કરશું તો પરિણામ કેટલું મળશે? 9। અને અહીં 9 માંથી 9 બાદ કરશું તો 0, 9 માંથી 9 બાદ કરશું 0, એટલે કે અનંત સુધી પરિણામ આપણને 0 જ મળવાનું છે દશાંશ ચિહ્ન પછીના અંકોમાં। તો 9x બરાબર 9 મળેલા છે। હવે અહીં 9 ગુણાકારમાંથી સામેની તરફ લઈ જતા ભાગાકારના સંબંધમાં જશે માટે આપણને 9 પરિણામ મળે છે। x બરાબર 9 ના છેદમાં 9 એટલે એમનો જવાબ લખાશે x બરાબર 1। હવે x ની કિંમત શું હતી? તો x ની કિંમત છે 0.9999 અનંત સુધી, એના બરાબર પરિણામ કેટલું પ્રાપ્ત થાય છે? 1। તો અહીં આપેલી કિંમતને આપણે p / q ના સ્વરૂપમાં લખી તો પરિણામ 1 પ્રાપ્ત થયેલું છે। વિદ્યાર્થી મિત્રો અહીં થોડો એવો મગજને વધારે પડતો દોડાવશો તો તમને આઈડિયા આવી જશે કે અહીં 0.999 એ તો 1 કરતા નાના છે પરંતુ અહીં જમણી બાજુ તો 1 આપેલા છે તો આ બંને કિંમતો એક સમાન જોવા નથી મળતી એટલે આપણને આ જવાબથી આશ્ચર્ય થાય છે। તો શું આ શક્ય છે? હકીકતમાં એવી કોઈ જ સમય સંખ્યા p / q પ્રકારની શક્ય નથી કે જેમની દશાંશ અભિવ્યક્તિ 0.999 સ્વરૂપની હોય। આપણે તેને એક ઉદાહરણ લઈને સમજીએ। દાખલા તરીકે 0.5 નું પુનરાવર્તન અને 0.4 નું પુનરાવર્તન, અહીં બંને કિંમતોનો તમે સરવાળો વિચારશો તો તમને એવો આભાસ થશે કે આમનો સરવાળો 0.5 બાર વત્તા 0.4 બાર, જેમનો જવાબ મળશે 0.9 બાર। તો આપણને એવું થાય કે આ બંને કિંમતોનો જવાબ તો 0.9 બાર મળે છે। તો સાહેબ તમે તો એવું કીધું કે એવી કોઈ સમય સંખ્યા શક્ય જ નથી તો અહીં તો જવાબ મળે છે, પરંતુ જો આપણે એને p / q ના સ્વરૂપમાં લખીએ તો આપણને જવાબ શું પ્રાપ્ત થાય એ આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો 0.5 બાર ને આપણે લખી શકીએ 5 ના છેદમાં 9, જે આપણે આગળ શીખેલા છે, અને એવી જ રીતે 0.4 બાર છે એને આપણે લખી શકીએ 4 ના છેદમાં 9। તો જો હવે 0.5 બાર અને 0.4 બાર નો સરવાળો કરતા જવાબ શું મળે છે તે આપણે જોઈએ। તો 0.5 બાર વત્તા 0.4 બાર એટલે 0.5 બાર ની જગ્યાએ લખશું 5 ના છેદમાં 9 વત્તા અહીં લખશું 4 ના છેદમાં 9। તો સમછેદી સંખ્યા છે એટલે છેદને આપણે એક જ વખત લખીશું અને 5 વત્તા 4 જે અંશનો સરવાળો મળશે 9। તો વિદ્યાર્થી મિત્રો 9 ના છેદમાં 9 એટલે પરિણામ કેટલું પ્રાપ્ત થાય છે? 1 જ પ્રાપ્ત થાય છે। તો કહી શકાય કે આવી કોઈ જ સંખ્યા શક્ય નથી કે જેમનું p / q સ્વરૂપનું દશાંશ સ્વરૂપ 0.999 હોય। આ માત્ર એક કાલ્પનિક સંખ્યા જ છે। પ્રશ્ન નંબર 5માં 1 ના છેદમાં 17 આપેલા છે અને ત્યાં એવી સૂચના આપવામાં આવેલી છે કે આપેલી કિંમતના દશાંશ અભિવ્યક્તિમાં વધુમાં વધુ કેટલા અંકો પુનરાવર્તિત થશે। જ્યારે આ પ્રકારની કિંમત આપેલી હોય ત્યારે છેદમાંથી આપણે 1 ને માઇનસ કરતાં જે પરિણામ પ્રાપ્ત થાય છે એટલા અંકો વધુમાં વધુ પુનરાવર્તિત થતા હોય છે, પરંતુ દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન સાચું હોતું નથી।
તે માટે થઈ આપણે ભાગાકારની પ્રક્રિયા કરવી પડે છે। અહીં આપણે 1ના છેદમાં 70 આપેલા છે એટલે 1ને 70 વડે ભાગવા પડે છે। તો ભાગાકારની પ્રક્રિયા કરી અને જે ભાગફળ મળે છે એ ભાગફળમાં જે અંકો આવે છે એમની સંખ્યા આપણે ગણવાની છે। જે વધુમાં વધુ કેટલા આવે છે એ અંકો એ આપેલી કિંમતનો જવાબ ગણાશે। તો અહીં આપણે 1ને 17 વડે ભાગવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, 17 વડે 1ને ભાગી શકાતા નથી એટલે કે આપણે દશાંશ ચિહ્ન મૂકી અને શૂન્ય ઉમેરશું। અહીં આપણે જરૂરી માત્રામાં શૂન્ય ઉમેરી શકીએ છીએ। હવે 17 એ 2 અંકની રકમ છે તો અહીં આપણે 10 એ 2 અંકની રકમ પસંદ કરીશું। તો આપણે ભાગ ચાલતો નથી, તો ભાગ ચાલતો ન હોય તો ભાગફળની અંદર આપણે શૂન્ય ઉમેરવું પડશે। ત્યારબાદ આપણે 3 અંકની રકમ 100 પસંદ કરશું તો 17 50 85 લખાશે। હવે 100માંથી 85ને માઇનસ કરતા 15 વધે છે, ઉપરથી શૂન્ય 1 ઉતારશો એટલે 150 થશે। 17 18 136 મળશે। 150માંથી 136ને માઇનસ કરતા 14 મળે છે, ઉપરથી 1 શૂન્ય ઉતારશો એટલે 140 થશે। હવે 17 18 ફરીથી આપણે 136 લખી શકીએ। અહીં 140માંથી 136ને માઇનસ કરતા 4 વધે, ઉપરથી 1 શૂન્ય નીચે ઉતારશો એટલે 17 2 34 લખાશે। 40માંથી 34ને જ્યારે માઇનસ કરીએ છીએ ત્યારે 6 વધે છે, ઉપરથી 0 નીચે ઉતારશો 17 13 51 લખાશે। 60માંથી 51ને માઇનસ કરતા 9 મળે છે, ઉપરથી 1 શૂન્ય નીચે ઉતારશો। હવે 17 50 85 લખાશે। 90માંથી 85ને માઇનસ કરતા 5 મળે છે એટલે અહીં આપણે શૂન્ય નીચે ઉતારશું તો 50 જવાબ મળશે। ફરીથી 17 2 34 લખી શકાય। 50માંથી 34ને માઇનસ કરશું તો 16 વધશે, ઉપરથી 1 શૂન્ય નીચે ઉતારીશું 17 9 153 લખાશે। 160માંથી 153ને જ્યારે માઇનસ કરીશું તો 7 વધશે, ઉપરથી 1 શૂન્ય નીચે ઉતારતા 70 મળશે। હવે 17 4 68 લખાશે। 70માંથી 68ને માઇનસ કરીશું તો 2 વધશે અને ઉપરથી 1 શૂન્ય નીચે ઉતારશું 17 1 17 લખાશે। 20માંથી 17ને માઇનસ કરતા 3 વધે છે, શૂન્ય નીચે ઉતારશું 17 1 17 લખાશે। 30માંથી 17ને માઇનસ કરતા 13, ઉપરથી 1 શૂન્ય નીચે ઉતારશું। હવે 17 17 119 લખાશે। 130માંથી 119ને માઇનસ કરશું તો પરિણામ વધશે 11, ઉપરથી 1 શૂન્યને નીચે ઉતારતા 110 મળશે 17 6 102 મળશે। 110માંથી 102ને માઇનસ કરીશું તો 8 વધશે, ઉપરથી 1 શૂન્ય નીચે ઉતારશું 17 4 68 મળશે। 80માંથી 68ને માઇનસ કરશું તો પરિણામ મળશે 12 અને ઉપરથી 1 શૂન્ય ઉતારતા 120 બનશે। વિદ્યાર્થી મિત્રો, હવે જે 120 છે એને ફરીથી પાછા 17 વડે ભાગવાના છે તો 17 7 119 120માંથી 119ને માઇનસ કરશું તો 1 વધશે। વિદ્યાર્થી મિત્રો, 1 એ પ્રથમ જે કિંમત આપેલી હતી એટલી કિંમત મળી જાય છે। એમનો અર્થ એવો થયો કે અહીં જે અંકો આપણને ભાગફળમાં મળેલા છે હવે પછીના અંકો છે એ પુનરાવર્તિત થશે એટલે અહીં 0 પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16 તો અહીં 1ને 17 વડે ભાગતા વધુમાં વધુ 16 અંકો પુનરાવર્તિત થતા જોવા મળે છે, જે આપણો માંગેલો જવાબ છે। મિત્રો, 6ઠા પ્રશ્નમાં એવી સૂચના આપેલી છે કે તમે એવા ઉદાહરણો આપો કે જેમાં P અને Q ને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ ના હોય અને તેનો દશાંશ અભિવ્યક્તિ શાંત હોય। તો અહીં આપણે 5 ઉદાહરણો એવા લખેલા છે કે જેમાં P અને Q એટલે કે અંશ અને છેદને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી અને એમની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય છે। એને આધારે આપણે એ નક્કી કરવાનું છે કે તેના છેદ વિશે શું કહી શકાય કે જેથી કરી અને એ સમય સંખ્યાઓ શાંત હોય છે। તો 1 ના છેદમાં 2 કે જેમાં તમે જોઈ શકો છો કે 1 અને 2 એકના ઘડિયા સિવાય કોઈના ઘડિયામાં સાથે નથી આવતા અને એમની દશાંશ અભિવ્યક્તિ આપણને
જે મળે છે 0.5 એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. એવી રીતે 1/5 એમાં પણ 1 અને 5 એક સિવાય કોઈના ઘડિયામાં સાથે નથી આવતા અને એમની દશાંશ અભિવ્યક્તિ મળશે 0.2 કે જે શાંત સ્વરૂપની છે. 1/8 માટે આપણે 1/2 લખી શકીએ જેમની દશાંશ અભિવ્યક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ 0.125 અને 1/25 માટે 1/5 લખી શકાય જેમની દશાંશ અભિવ્યક્તિ મળશે આપણને 0.04. પાંચમું ઉદાહરણ લીધેલું છે આપણે 1/20 માટે. તો 1/20 ને જો છેદના અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં લખીએ તો 1/2×5 લખી શકાય અને એમનું દશાંશ સ્વરૂપ છે 0.05. તો અહીં તમે દરેક સંખ્યામાં જોઈ શકો છો કે એમાં છેદની અંદર કાં તો 2 આવે છે કાં તો 5 આવે છે, કાં 2 અને 5 બંને સંખ્યાઓ એક સાથે આવે છે, પણ 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ ત્યાં સાથે મળતો નથી. તો જો કોઈ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો કહી શકાય કે તેના છેદની અંદર 2 અને 5 બંને સંખ્યાઓ અથવા તો માત્ર 2 અથવા માત્ર 5 આવેલા હોવા જોઈએ. પણ જો 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ સામાન્ય મળતો હોય તો શું જોવા મળશે? અહીં આપણે 1/3 માટે જોશું તો છેદની અંદર 2×0 અને 5×0 તો લખી શકાય, પરંતુ એમની સાથે એક અલગ અવિભાજ્ય અવયવ આવેલો છે 3. એવી જ રીતે 1/7 માટે પણ તમે 2×0×5×7×1 તો લખી શકો, એટલે 2 અને 5 તો ત્યાં પણ છે જ, પરંતુ 7 એક વધારાનો અવિભાજ્ય અવયવ છે. તો એમની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત પ્રકારની મળશે, શાંત મળતી નથી. તો આમને આધારે આપણે તારણ કાઢી શકીએ કે જ્યારે કોઈ સમય સંખ્યાના છેદમાં 2 અથવા તો 5 અથવા તો 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં હોય, એમના સિવાય કોઈ અવિભાજ્ય અવયવ સામાન્ય ન આવતો હોય તો અને તો જ એ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય છે. મિત્રો, પ્રશ્ન 7માં આપણે 3 એવી સંખ્યાઓ લખવાની છે કે જેમની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત પ્રકારની હોય. આવી તો અસંખ્ય સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ. જ્યારે તમારે અનંત અનાવૃત પ્રકારની સંખ્યા લખવાની હોય તમે ત્યારે કોઈ પણ સંખ્યા લખી શકો છો અને એક એવો અંક પસંદ કરવાનો કે જેનું અનિયમિત રીતે પુનરાવર્તન થતું હોય, ચોક્કસ રીતે પુનરાવર્તન થતું ના હોવું જોઈએ. દાખલા તરીકે આપણે એક સંખ્યા લખીએ છીએ 0.01 0001 0001 0001 up to infinity. અહીં તમે જોઈ શકો છો કે મેં 0 ને પહેલાં એક વખત પુનરાવર્તિત કરેલો છે, ત્યારબાદ 2 વખત પુનરાવર્તિત કરેલો છે, ત્યારબાદ 3 વખત, ત્યારબાદ 4 વખત, આમ અનંત સુધી અલગ અલગ રીતે એમનું પુનરાવર્તન થતું જોવા મળશે, ચોક્કસ રીતે પુનરાવર્તન થતું જોવા મળતું નથી. તો આ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત પ્રકારની છે. હજુ આપણે એક બીજું ઉદાહરણ લખીએ. આવા તમે અસંખ્ય ઉદાહરણો આપી શકશો. દાખલા તરીકે 0.30300 3003 × 0 3 4 × 0 આવી રીતે તમે દર્શાવી શકો. તો આ પણ એક અનંત અનાવૃત પ્રકારની સંખ્યા છે. હજુ એક ત્રીજી સંખ્યા પણ લખી જોઈએ આપણે. 0.42 4 × 2 4 3 × 2 4 4 × 2 ... તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 2નું પુનરાવર્તન દર્શાવેલું છે, પણ ચોક્કસ રીતે એમનું પણ પુનરાવર્તન થતું જોવા મળતું નથી. તો આ આપણી માંગેલી 3 અસમય સંખ્યાઓ છે. તમે પણ તમારી જાતે અસંખ્ય અસમય સંખ્યાઓ શોધી શકો છો કે જેમની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8માં 5/7 અને 9/11 આ બે સમય સંખ્યાઓ આપણને આપવામાં આવેલી છે અને એવી સૂચના આપવામાં આવેલી છે કે આ બંનેની વચ્ચે આવતી 3 ભિન્ન અસમય સંખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ કે બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય બીજી સમય સંખ્યાઓ તો આવેલી જ હોય છે. એવી જ રીતે બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ પણ આવેલી હોય છે. હવે આની વચ્ચેની બે સમય સંખ્યાઓની વચ્ચેની બાકીની અસમય સંખ્યા શોધવા માટે સૌ પ્રથમ આપણે એમને દશાંશ સ્વરૂપમાં ફેરવવા પડશે. તો 5/7 ને દશાંશ સ્વરૂપમાં ફેરવતા આપણને આવડે છે. ચાલો ફરીથી આપણે એ પદ્ધતિને યાદ કરી જોઈએ છે. આપણે 5 ને 7 વડે ભાગવાના છે, તો 5/7 કરીશું, 7ના ઘડિયામાં 5 નહીં મળે, એટલે આપણે દશાંશ ચિહ્ન દર્શાવી અને 0ને ઉમેરશું. ભાગફળની અંદર પણ દશાંશ ચિહ્ન દર્શાવવાનું રહેશે. હવે 7 વડે 50 ને ભાગવાના છે, તો 77 49 મળે છે. 50 માંથી 49 ને માઇનસ કરીશું તો 1 વધશે, ઉપરથી 0 ઉતારશું. 7 એકા 7 મળશે. 10 માંથી 7 ને માઇનસ કરીશું તો 3 વધશે, ઉપરથી 0 ઉતારી લેશું. હવે 7 ચોક 28 દર્શાવી શકીએ. 30 માંથી 28 જશે તો 2 વધશે, ઉપરથી 0 ઉતારશું. 7 2 14 લખાશે.
20 માંથી 14 ને માઈનસ કરશું તો 6 વધશે, ઉપરથી 0 ઉતારશો એટલે 60 બનશે. 7 8 56 મળશે. 60 માંથી 56 ને માઈનસ કરીશું તો 4 વધશે, ઉપરથી 0 ઉતારતા 40 મળશે. 7 5 35 મળશે. 40 માંથી 35 ને માઈનસ કરશું તો 5 વધશે. તો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત જે શરૂઆત આપણે જ્યાંથી કરેલી હતી એ કિંમત આપણને મળી જાય છે. એટલે હવે અહીં શેષનું પણ પુનરાવર્તન થશે અને ભાગફળનું પણ પુનરાવર્તન થશે. તો જે 5/7 જે કિંમત આપેલી છે એમનું દશાંશ સ્વરૂપ આપણને મળે છે 0.7142 85. 7142 85 જે 5/7નું દશાંશ સ્વરૂપ છે. અહીં આ બધા જ અંકોનું પુનરાવર્તન થાય છે. એવી જ રીતે હવે આપણે 9/11 આપેલા છે એમને પણ દશાંશ અભિવ્યક્તિ પહેલાં શોધી લઈએ. તો અહીં આપણે 9ને 11 વડે ભાગવાના છે. તો 11ના ઘડિયામાં 9 નહીં મળે એટલે દશાંશ ચિહ્ન દર્શાવી 0 ઉમેરશું. હવે દશાંશ ચિહ્ન ભાગફળમાં પણ દર્શાવવું પડશે. 11 8 88 મળશે. તો 90માંથી 88ને માઇનસ કરશું તો 2 પ્રાપ્ત થશે, ઉપરથી 0 ઉતારશું તો 11 1 11 મળશે. 20માંથી 11ને માઇનસ કરશું તો વિદ્યાર્થી મિત્રો 9 મળશે, ઉપરથી 0 ઉતારતા 90 થશે એટલે 11 8 88 મળશે. 90માંથી 88ને બાદ કરશું તો 2 વધશે, ઉપરથી 0 ઉતારશું 11 1 11 એટલે 20માંથી 11 બાદ કરશું તો 9 મળશે. આમ અનંત સુધી શેષનું પુનરાવર્તન થશે અને ભાગફળનું પણ પુનરાવર્તન થતું જોવા મળશે. તો આપણને 9/11નું દશાંશ સ્વરૂપ મળે છે 0.81નું પુનરાવર્તન. તો આ બંને કિંમતોને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવેલી છે. હવે આપણે આ બંનેની વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક અહીં વાતને યાદ રાખશું કે દશાંશ ચિહ્ન પછી આપણે 2 અંકોને પસંદ કરશું તો 0.71 થશે, અહીં 0.81. તો 71 અને 81ની વચ્ચેની જે સંખ્યાઓ છે એમાં કોઈ પણ એક અંકનું અનિયમિત રીતે પુનરાવર્તન દર્શાવી દેવાનું એટલે આપણને માંગેલી અસમય સંખ્યા આ બંને સમય સંખ્યાઓની વચ્ચેની મળશે. તો આપણે શું લખશું તો 0.71 પછીની સંખ્યા આપણે 72 લખી શકીએ. તો અહીં 72 લખી અને કોઈ પણ એક અંકનું અનિયમિત રીતે પુનરાવર્તન દર્શાવશું એટલે આપણે 0નું પુનરાવર્તન દર્શાવશું. તો હવે ફરીથી લખશું 72 અને 0ને 2 વખત લખશું 72 0 0 0. આમ અનંત સુધી આપણે દર્શાવી શકીએ. તો આ જે કિંમત છે એ આપેલી બંને સમય સંખ્યાની વચ્ચેની પહેલી અસમય સંખ્યા લખેલી છે. તમે 72 પછી 73 લખી શકો, 78 લખી શકો, 80 લખી શકો, પણ 81 કરતાં નાના રાખવાના છે. તો હવે આપણે બીજી સમય સંખ્યા લખીએ છીએ 7455. અહીં આપણે 5નું અનિયમિત રીતે પુનરાવર્તન દર્શાવેલું છે. હજુ એક કિંમત લખવાની બાકી છે તો 7800 7800 7800. વિદ્યાર્થી મિત્રો, તમે આમની વચ્ચેની અસંખ્ય અસમય સંખ્યાઓ લખી જ શકો છો. જો તમે 3 અંકોને પસંદ કરો તો અહીં પણ તમે 3 અંકોને પસંદ કરી અને એમની વચ્ચેની અસમય સંખ્યા શોધી શકો છો. હવે 9મા પ્રશ્નની અંદર આપણને સૂચન આપેલું છે કે અહીં જે કિંમતો દર્શાવેલી છે એમનું વર્ગીકરણ કરવાનું છે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં. તો ચાલો આપણે જોઈએ કે કઈ સંખ્યા સમય સંખ્યા છે કે કઈ સંખ્યા અસમય સંખ્યા છે. તો વર્ગમૂળ 23, વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર 23 આપેલા છે તો 23 એ અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા એનું વર્ગમૂળ નીકળતું નથી માટે આપેલી કિંમત છે એ અસમય સંખ્યા છે. તો આ પહેલી કિંમત છે એ અસમય છે. હવે વર્ગમૂળ 225 જે બીજી કિંમત આપણને આપવામાં આવેલી છે, વર્ગમૂળ 225 છે જેમનું વર્ગમૂળ નીકળે છે 15 અને વિદ્યાર્થી મિત્રો 15 એ P/Q પ્રકારની સંખ્યા છે એટલે કે સમય સંખ્યા છે માટે બીજી જે કિંમત આપેલી છે એ સમય સંખ્યા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 0.3796. અહીં આપેલી જે દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે અને જ્યારે શાંત દશાંશ અભિવ્યક્તિ મળતી હોય તો એવી સંખ્યા હંમેશા સમય સંખ્યા જ કહેવાશે એટલે આપેલી કિંમત છે એ પણ સમય સંખ્યા છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે 7.478478 up to infinitive એટલે કે અહીં જે 478 478 ત્રણ અંકોનું સતત પુનરાવર્તન થતું જોવા મળે છે અને અનંત સુધી. તો એક જ સરખા અંકોનું પુનરાવર્તન થતું હોય તો એને અનંત આવૃત પ્રકારની સંખ્યા કહીશું અને જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત પ્રકારની હોય એવી સંખ્યા સમય સંખ્યા ગણાશે. તો અહીં પણ સમય સંખ્યા છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન 1.10100 1 3 0 1 4 0. તો અહીં તમે જોઈ શકો છો કે અનંત સુધી
દશાંશ અભિવ્યક્તિ આગળ તો વધે છે પણ એક ચોક્કસ અંકનું પુનરાવર્તન થતું નથી, ઝીરોનું. ઝીરો એક વખત છે, અહીં બે વખત, અહીં ત્રણ વખત, અહીં ચાર વખત, પછી પાંચ વખત, છ વખત, આમ અનંત રીતે પુનરાવર્તિત તો થાય છે પરંતુ ચોક્કસ રીતે એમનું પુનરાવર્તન થતું જોવા નથી મળતું. તો અહીં અનંત અનાવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે અને જે સંખ્યાની અભિવ્યક્તિ અનંત અનાવૃત મળતી હોય એવી સંખ્યા હંમેશા અસમય સંખ્યા છે. એટલે અહીં જે પાંચમો પ્રશ્ન છે એ અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને દરેક દાખલા સરસ રીતે સમજાઈ ગયા હશે. હવે તમે પણ તમારી જાતે ફરીથી આ દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરજો. મને વિશ્વાસ છે કે તમને એ દાખલાઓ આવડી જ જશે. ચાલો ફરીથી મળશું આપણે નવા વિડીયોમાં.